દર્શક મિત્રો, કેટીવી ન્યૂઝ ગુજરાતીના ડેલી ધમાકેદાર ન્યૂઝ જોવા માટે કેટીવી ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી અમારા ન્યૂઝ સૌથી પહેલા તમને મળતા રહે. પંચમહાલના શહેરામાં સિંધી ચોકડી વિસ્તારમાં પાણીની લાઈન લીકેજ હોવાથી રસ્તા ઉપર અને ગટરમાં ચોખ્ખું પાણી વહી જતું હોય છે, ત્યારે સરકારી બાબુઓની બેદરકારીના કારણે હજારો લીટર પાણીનો બગાડ થઈ રહ્યો છે. પંચમહાલના શહેરાનગર અને તાલુકાના 20થી વધુ ગામોને તેમજ પંચામૃત ડેરી ગોધરાને પાનમ જળાશયમાંથી પાઇપલાઇન મારફતે પાણી પૂરું પાડવામાં આવતું હોય છે. નગરના હાઈવે માર્ગને અડીને આવેલ ગ્રામીણ બેંકની પાસે પાછલા એક મહિના ઉપરાંતથી પાનમની મુખ્ય પાઇપલાઇન લીકેજ હોવાથી હજારો લીટર ચોખ્ખું પાણી રસ્તા ઉપર અને ગટરમાં વહી જતું હોય છે. એક તરફ નગરપાલિકા દ્વારા અપાતું પીવાનું પાણી નગર વિસ્તારમાં અનિયમિત મળતા પાણીની સમસ્યાથી નગરજનો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. બીજી તરફ આજ પાઇપલાઇનમાંથી પાછલા કેટલાક દિવસોથી હજારો લીટર પાણીનો બગાડ થઈ રહ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી એક ટીપું પાણી બચાવવા માટે પ્રજાજનોને અપીલ કરતા હોય છે, જ્યારે જવાબદાર તંત્રના સરકારી બાબુઓની બેદરકારીના કારણે હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. જિલ્લામાં પાણી બચાવો જે અભિયાન પાછલા કેટલાક સમયથી ચાલી રહ્યું છે તે હેતુ અહીં સાર્થક થાય તે માટે પાનમની પાઇપલાઇન જે જગ્યાએ પણ લીકેજ છે તેનું તાકીદે સમારકામ પાણી પુરવઠા દ્વારા કરવામાં આવે તે ખૂબ જ જરૂરી છે. જિલ્લા કલેક્ટર દ્વારા પાણીનો બગાડ થતો અટકે તે માટે કાર્યવાહી હાથ ધરશે કે નહીં તે તો હવે જોવું જ બની રહ્યું. આપણા મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી દ્વારા કેટલાય સમયથી પાણી બચાવવાનું ઝુંબેશ ચલાવવામાં આવે છે, તેની જાહેરાતો કરવામાં આવે છે, પરંતુ આપણા શહેરા નગરપાલિકાની અંદર પાનમ જળાશયની જે મુખ્ય પાઇપલાઇન જાય છે તેની અંદર લીકેજ હોવા છતાં તંત્ર દ્વારા કોઈપણ જવાબદારી રાખવામાં આવતી નથી અને લાખો લીટર પાણી વેસ્ટેજ થઈ ગયેલ છે. શહેરા નગરપાલિકાની અંદર પાણીનો એટલો ત્રાસ હોવા છતાં પણ અહીંયા કોઈપણ જવાબદારી રાખવામાં આવેલ નથી. પાણીનો વેડફાટ થાય છે. પટેલ રોહિત. પાણીનો બગાડ જલ્દી જેટલું થાય અટકાવવો જોઈએ. હું દિલ્હી આ જોઉં છું છેલ્લે 6-8 મહિનાથી. ચિંતુ દેવરાજાણી. શહેરા નગરપાલિકા વિસ્તારમાંથી પાનમ ડેમમાંથી પીવાના પાણી માટેની લાઈન પસાર થાય છે. શહેરા નગરપાલિકાને પણ પાનમનું પાણી પીવા માટે આપવામાં આવે છે. શહેરાથી આ લાઈન છે ગોધરા સુધી જાય છે અને ત્યાં પંચમહાલ ડેરીમાં પણ પાણી પૂરું પાડવામાં આવે છે. જો આ લાઈનમાં વચ્ચે લીકેજ થયું હતું તો અમે પણ પાણી પુરવઠા બોર્ડને જરૂરી જેસીબીની મદદ આપી અને ખોદકામ કરી સમારકામ કરાવવામાં આવેલ છે. બીજું કોઈ જગ્યાએ લીકેજ હોય તો એ હજી મને ફરિયાદ મળી નથી, પણ આપ કહો છો તો હું આ બાબત તાત્કાલિક પાણી પુરવઠા બોર્ડના જવાબદાર અધિકારીઓના ધ્યાને લાવી સમારકામ કરાવી દઈશ. કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે પ્રિતેશ દરજી, પંચમહાલ. અમારા ન્યૂઝના એપિસોડ માટે આપનો અભિપ્રાય જણાવવા કમેન્ટ કરો અને આવા લેટેસ્ટ ન્યૂઝ એપિસોડ માટે કેટીવી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો.